ब्रह्मोजसा पुषिदिपव्यपालं दिव्योजसा दीप्तविशालनेत्रं शान्तिप्रदं यस्य मुखारविन्दं भगवान् अंगावदूतं प्रणतोऽस्मि नित्यम्। अखिल ब्रह्मांडना अणु अणुनी अंदर व्याप्त रजे रजनी अंदर अविनाशी ए ब्रह्म तत्व अपना सौमा जे रमी रह्यु छे, जे अरंगी होवा छता रंग छे, ए रंग एकवीस अग्यार अठारसो अठाणु में सोमवार साजना 5:45 कार्तक सुद आठम पर नुम एट के कुष्मांड नवमी, ए कुष्मांड नवमी एटले सतयुगनो प्रारंभ। ए आवु ब्रह्मांडनी अंदर थी एक ब्रह्म तत्व एवं ते क्यों विचलित थयो के उड़तू उड़तू चार बार 1925 थी तारीख 7-10-1968 सुधी एटले के 43 वर्ष 8 महीना 3 दिवस सुधी आ नारेश्वरनी भूमिनी अंदर जेने लोहीनु पाणी करी अने अहींथी सामे जे पेलो लीमड़ो देखाय छे ए प्रथम बैठक पर जेने कोई पण जातनी अपेक्षा कर्या वगर कोईनी पासे कशु माग्यू नथी मंगाव्यू नथी अने एवू जयराम भट्टना तीजा दीकरा विठ्ठल भट्टने त्यां गोधरा गामने निमित्त करी सर्पोद्धारना त्यां सखारामने निमित्त करी अने गोधरा गाममां प्रगट थयुं। जन्मस्थान क्या गोधरा, कर्मभूमि तपोभूमि नारेश्वर अने नुं फळ हरद्वार। समझाशे, बहु मोडू समझाशे। अने ए फळनी अनुभूति एक खूणामां बेसीने जो कोई रंग बोले ने एने एनो अरंगी रंग एने रंगी नाखे छे मारा बाप, કે જેના આવું ઉમલ્લા અને આ બધી દીકરીઓ આ બધા ભાઈઓ દીકરાઓ બધા કોઈ સંગીતના શાસ્ત્ર ભણેલા નથી મારા બાપ, વગાડનારા પણ એ અવધૂતને જ્યારે ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુમ તમ નમામી, જ્યાં ભાવ પ્રગટ થાય છે ને ત્યાં દુનિયાના રંગ બધા લુખા પડે છે। હું બહુ વખત પહેલા એનો બહુ વિરોધ કરતો હતો, હા જાહેરમાં બોલો મને હું આદો, આહા કા એક નવીનું નવું નવું નીકળ્યું છે યાર, માફ કરજો ના, ખુલ્લા દિલ બોલા હું આદો છું ભાઈ, અને છાતી હોય એ બોલે યાર, ખરા બધા આમ ગુગરાની અંદર એક બે લશ્કર લઈને લડવા નીકળ્યા, પણ પછી એમ ખર્યું કે જો મારા ઠાકોરને અવધૂત જો એને સ્વીકારતો હોય તો દુનિયા જખ મારે, અને એમાં દત્ત ભજનમાં આવે છે ગીત રાગ નૃત્ય પ્રિય દત્ત,
અને બીજે એક પંક્તિ આવે છે, વાદ વિવાદિતિ રોહિત દત્ત, જ્યાં વાદ વિવાદથી પર છે. અને સાચી ભક્તિ કોને કહેવાય મારા બાપ? આપણા ગુજરાત છે ને એ બાબતમાં લુખું છે, માફ કરજો, પણ સાચી ભક્તિ તમારે જોઈએ તો મહારાષ્ટ્રમાં જાઓ મારા બાપ. વિઠ્ઠલ 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 કરતા કરતા મારા બાપ, નાના નાના છોકરા હોય, યુવાનો હોય એ પણ, અને વૃદ્ધ લોકો પણ એક યુવાનને શરમાઈ દે એવું. જ્યારે કીર્તન કરતા કરતા, આ તમે બધા ઉભા થાવ છો ને, આમ આમ કરો છો ને, કીર્તન નો ઉર્ધ્વ અક્ષર કર દો, નર્તકી. રામકૃષ્ણ પરમહંસ જ્યારે માં 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 કહીને જ્યારે એની અંદર તલ્લીન થતા હતા, ત્યારે ભાવ સમાધિની અંદર નર્તન સહજ થતું હતું. અને જ્યારે આવા, જો આજકાલ પેલા વરઘોડા, આ વરઘોડા નથી થતા, શું કહેવાય, વરઘોડા બિલગી, પેલા બગીમાં બેઠો હોય ને એના પર બેઠો હોય, અને 80 વર્ષની ડોહી જો પેલામાં નાચતી હોય શરમ વગર, તો મારા બાપ, જો લગ્નમાં નાચવાનું મન થાય તો લગ્નમાં કેમ ના થાય? અને માટે બાપજીએ માટે ગાયું, નાચો ગાવો, નાચો હરિપદે નાચો, રામને સંભાળો, આવો હરિજન હે તે, આ દત્ત ભાવનીમાં આવો અને ગાઓ, ગાતા રહે ના દેહનું ભાન. હા, મને કઈ આવડતું નથી, હા મારો બોલવાનો વિષય નથી, પણ શું કરે, આ તો નારેશ્વર છે ભાઈ. અને નારેશ્વરમાં જેણે પગ મૂક્યો અને એક વાર ખાલી દિગંબરા દિગંબરા ધૂન ગાય ને મારા બાપ, તો યાદ રાખજો એ કોયલ બોલે છે નારેશ્વરને. હા, નારેશ્વરની કોયલ બોલે છે, તો અહીંયા બધી આ કેટલી કોયલ ભેગી થઈ છે. અને અકબરના દરબારમાં તો ખાલી 9 રત્ન હતા મારા બાપ, અવધૂતના દરબારમાં તો વીણ્યા વીણ્યા નહીં, ગણ્યા ગણાય નહીં. હા હા, આ તારાઓ પણ ઓછા પડે. અને આ ભૂમિમાં મારે વિશ્વાસ નહીં, આ તમારે સામે જ ઊભો છે, આ શરદ દમન પણ છે, એના પિતાજી પણ, એ બધા અમારો અશુકાકો ખુમાનસિંહ, હા બધા એવા બધા જૂના જૂના નામ દઉં ના ભૂમિ પરના, નાગા નાગા ફરતા હતા મારા બાપ, ગાવાનું પણ ભાન નહોતું. ત્યારે અવધૂત એમ કે, આ નાચી જા તમારી સામે, આ નાચી જ કૂતરો છે અવધૂતનો, એને એમ કે શાંતિના એના પિતાજી હાજર કે, છોકરા તને ગાતા આવડે છે? ગાઉં ખરું, ભજન ગાઉં, માલકોશ આવડે છે? મંગના બાપજી, માલકોશ નથી આવડતો. એમ, ગુરુ ચરણ પ્રીત મોડી આવડે છે? હા એ આવડે છે, બસ તો એ માલકોશ કહેવાય. મારા બાપ બધા કોશ ઉડી ગયા ટાઈમથી. અને ત્યાર પછી ઓલ ઇન્ડિયા રેડિયોથી માંડીને કેટલી કેટલી ક્ષેત્રમાં અને કેટલા કેટલા જગ્યાએ, એ જે છે ને એ મારા બાપ અવધૂત છે. એટલે આપણાની અંદર જે બધા છે ને એ અવધૂતના બધા રત્નો છે મારા બાપ. અને સોનું એ સોનું હોય, સોનાને કાટ ના લાગે, એટલે જગતની આગળ પાછળ કાટ હોય ને, પણ સોનું સોનું રમતું જ રહેતું હોવું જોઈએ યાર, સમજ્યા ને, મારી ભાષા સમજો તો મોજ કરજો. અને એવી મારા કેવલાનંદજી મને વારંવાર ટોકે, કેવલાનંદજી મને વારંવાર ટોકે, મેં અહીંયા ગાઉં બાપજી પાસે, લીમડા નીચે, બોરસલની નીચે, શાંતિની કુંજ ઉપર, કે આ અહીંયા બધે, પછી અહીંયા લાલજી મહારાજ, એ લાલજી મહારાજને પણ યાદ કરું. તો કેવલાનંદ મને વારંવાર ઠોકે, નવીન વારંવાર ઠોકે, કે પેન્ટર પેન્ટરિયા સારા દુનિયા કો ઉલ્લુ બનાતા હે તું. મને કે કેમ, તો કે ક્યાં કરકે ગાતી હે, એસી કર દત્ત ભાવની, અવધૂત ને લિખીએ દત્ત ભાવની, એસી કર દત્ત ભાવની, ગાતા ગાતા રહે ના આવની જાવની. અને જો મારા બાપ એવી ના થાય દત્ત ભાવની, તો શું કરવાની આ દત્ત ભાવની. પણ ઠાકોર એવો છે કે ઠાકોર કેવળ દેખે ભાવને, નવ દેખે અવગુણ. મારા બાપ
ઘરની અંદરથી શાક લેવા નીકળ્યા હોય છે ને, શાક લેવા, અને જો કલાક મોડું થયું હોય ને તો એ ગરમ પત્ની, અરે ધરમ પત્ની કેવી ગુસ્સે થઈ જાય, થાય કે ના થાય, કે ક્યાં ગયા હતા એક કલાક સુધી, પાછા મોબાઈલ આવી ઘેર ભૂલી ગયા હતા, મારા બાપ આ 600 ગાંવ નહીં, જ્યાં સુધી અંતિમ શ્વાસ હોય ને ત્યાં સુધી જગતને ફરી દો કે મારા બાપ. અને જ્યાં આપણે આવી દત્તભાવની કરીએ ને તો એ યમદૂત આવે જ નહીં, એને ફાટે હારા. બાવનીમાં લખ્યું છે બાપજીએ, નાસે મુઠ્ઠી દઈને તુર દત્ત ધૂન સાંભળતા મૂર્ત. તો આ બધા અમૃત છે એટલે આપણી પાસે. અને હું તો એવું માનું છું કે પથારીમાં પડીશું ને, પથારીમાં, અને ક્યાંક દત્તબાણી હમણાં એ આવું છું, એટલે ઉભો રે મારા વગર ના ગાતો. તો આ દત્તબાવણીનો એક છેલ્લો પ્રસંગ તમને કહી દઉં, કદાચ મોદી દાદાએ ટાંકેલું જ ખબર નથી. આ સ્થાન બીજું સ્થાન નહીં, અહીંયા ઠાકોર બિરાજમાન. હા એક જ મિનિટ મૂકી દો, મને ખબર છે મારા બાપ આ આ ભોજન તો મળશે પણ અહીં બેસીને આ ભોજન નહીં મળે. આ પેલા ભોજનમાં તો કદાચ ગળપણ વધારે આવશે, ડાયાબિટીસ વધશે, હા, અને અહીં જો હશે ને આ ભોજન જશે ડાયાબિટીસ ખસશે. તો મારી બાત સુનો, ક્યાં થા મેં ભૂલ ગયા. હા તો અહીંયા એટલા બધી એટલું બધું માનવ મહેરામણ, અને એ માનવ મહેરામણ જો આ સુપ્રીમ કોર્ટ અહીં ના આવ્યું હોત ને તો મારા બાપ આ નારેશ્વર નારેશ્વર ના હોતા. તો એ માજીને યાદ કરી લઈએ, હા, મોદીને યાદ કરી લઈએ, હરગોવિંદ દાસને યાદ કરી લઈએ, મૂડી ફોઈબાને યાદ કરી લઈએ, અને મારા જેટલા જેટલા નામી અનામી બધા જે છે કે જેને અવધૂતની પાછળ જેણે તન મન ધન સૌ તુજ પર વારી. અત્યારે તો ખિસ્સામાંથી કાઢવું હોય આટલે હુંથી પગથે ચડ્યો એટલે પેલી કુણ મારશે કેટલા, અલ્યા મારા બાપ ભલું રેવી આવી જાય કે આ કશું રે નહીં. તો એ એ સ્થાન મેં એટલી બધી, એક નાનો છોકરો, નવીન યાદ રાખજે, આ જ જગ્યા બીજું નહીં, આ જ ઢાળ બીજું નહીં, આ જ માર્ગ બીજું નહીં, આ જ ભૂમિ બીજી નહીં. અને એક નાનો છોકરો દત્તબાવની માટે જીદ કરી, સરદન બરોબર ને, હા આપને હું અવધૂત અવધૂત કરો છો, દત્તબાવની માટે જીદ કરી, બાપજી હાજર બોસલીને જાણી છે બિરાજમાન. હવે આનું નાનું છોકરું છે યાર, 5 વર્ષનું, હવે એને નથી વાંચતા આવડતું, નથી એને દત્તબાવની આવડતી, અને જીદ કરી કે મારે દત્તબાવની 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 જોઈએ. દત્ત એટલે પેલું નાની સરખી ચોપડી, એની કિંમત એ વખતે 2 આના. તો હવે આ નાના છોકરાને એવું તો શું લગની લાગી કે એની માને કીધું કે માં મને આ દત્તબાવની જોઈએ દત્તબાવની જોઈએ, માએ ના આપી. અને એક ભક્ત દત્તબાવનીની નાની સરખી ચોપડી એ લઈને નીકળતો હતો, અને એ છોકરાએ છૂટ મારી અને સીધો દોડતો દોડતો નીકળ્યો. મારા બાપ આ જ ભૂમિ છે, આ જ રસ્તો છે, આ જ માં નર્મદાનું વહેણ છે, સામે એ જ કિનારો છે. પેલી માએ છોકરું મળ્યું નહીં અને ચારે બાજુ રડવા લાગી રડવા લાગી કે મારું છોકરું ક્યાં ગયું, છોકરું ક્યાં ગયું. અને છોકરાના મન દત્તબાવની જે હાથમાં આવીને એ દોડતો દોડતો ગયો. મારા બાપ વિચાર તો કરો, આ જ નર્મદાનો કિનારો, આ જ જળ, આ જ પાણી, બીજું નહીં. એની પર સસરાટ દોડતો દોડતો સામે ગયો છે મારા બાપ, એ દત્તબાવની ઊંચી રાખીને ગયો છે. તો વિચાર કરો કે જ્યારે વાસુદેવ એ કૃષ્ણનો જન્મ થયો અને જમના માયાએ ભાટ રસ્તો આપી દીધો હતો,
એના ગોકુળમાં જવા માટે મથુરાથી જેલમાં, મારા બાપ જો એ રસ્તો આપી દીધો હોય. અરે અમરેશ પણ ની અંદર 64 જોગણીઓ નૃસિંહ સાંઈ મહારાજને જમાડવા માટે લઈ જાય અને માર્ગ આપી દે, તો દત્ત બાવની ખાલી એક નાનું છોકરું હાથમાં લઈને જાય છે તો દત્ત બાવની આખો માર્ગ આપી દેતો હોય તો આપણે આ આ માર્ગ કેમ ના કાપે, આવા જમનનો ફેરો કેમ ના કાપે, વિચાર કરો આ તાકાત છે. અને દત્ત બાવની એ તમે શબ્દ નહીં સમજતા, ભલે અમને ફાવે કે ન ફાવે, પણ એક વાર અંદર ભાવથી ગાયા કરો, કરી ધૂપ ગાયે જે એમ. ધૂપ એટલે આ ધૂપ નથી કરવાનો, ગુગળ નો ધૂપ કાઢી નીકળ્યા, ઠીક છે, વાતાવરણને પ્રદૂષિત વાતાવરણ હોય એ મલિન તત્વને દૂર કરે છે, અને એ ધૂપનો પણ અહીંયા બાપજીએ દરરોજ સવારે અને સંધ્યાકાળે એ ધૂપનું કારણ એ છે કે આગળ પાછળનું મલિન તત્વ આખું પ્રગટ થતું નથી, અને કદાચ કોઈમાં આવ્યું હોય તો ધૂપની સુગંધથી મારા બાપ સહજ રીતે નીકળી જાય. અને કયો ધૂપ કરવાનો છે તો આપણી અંદર એલો કામ ક્રોધ લોભ મોહ માયા એને હરગાઈને કાઢીને ગાય તો મારા બાપ સુનું સુના થાય, ગાતા સરેના સાસા કામ. તો આ દત્ત બાવની એવું ગાન કરો, એવું ગાન કરો, મારા બાપ મને કંઈ આવડતી નથી ગાતા, મારું કંઈ ઠેકાણું નથી, પણ પીધેલો છું, જા મહેક ભર ભર પીલાઉ, પીને વાલા કોણ હૈ, દિલ ડૂબા દિલ કી સુનાઉં, સુનને વાલા કોણ હૈ. મારા બાપ અહીંયા બધા આપણે આ આ આ ભૂમિ માટે તો સુવર્ણ અક્ષરે લક્ષે કવિઓ યશગાથા અવધૂતની, અને એ વિચાર તો કરો, આ બધી દીકરીઓ બેઠી છે, આ બધા બેઠા છે, કોઈ અવધૂતને જોયો નથી મારા બાપ. હાજી, પણ મા બાપે જે અંદર સંસ્કાર આપીને જે જન્મ આપ્યો છે ને, મારા બાપ જેના બાપે અવધૂતના દર્શન કર્યા હોય, દીકરાએ ભલે દીકરી ના કર્યા હોય, પણ એ જે રક્ત છે, જે ખૂન છે, એ ખૂનની અંદર અવધૂતનું જ ખૂન વહે છે, એટલે સહજ રીતે નીકળી જાય. અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખસે માર. તો વિશેષ વાત નહીં કરતા, દત્ત બાવનીનું ગાન જ્યાં સુધી અમને યોગેશભાઈ વાત કરી કે આખું સાહિત્ય કદાચ ભૂલી જશે, પણ દત્ત બાવની નહીં ભૂલાય, નહીં ભૂલાય, નહીં ભૂલાય. કારણ કે બાવની એ 52 અક્ષર છે, 52 અક્ષર નથી, સ્વર અને વ્યંજનથી પર છે. હા, 52 બારો નિહાળો, આવો હરિજન હે તે રામને સંભાળો, હા, એમાં 52 થી 12 એવો શબ્દ મૂકેલો છે મારા બાપ. અને એ દત્ત બાવની એની અંદર જય યોગીશ્વર દત્ત દયાળથી માણીને દોડ અંતના દેખ અનંત માકર અધવજ શિશુનો અંત ત્યાં સુધી જે છે દત્ત પુરાણ છે. અને જોઈ દ્રષ્ટિ કેરો શેથી યવનરાજની ટાળી પીડ જાત પાતની તને ન ચીડ, એમાં આખું ગુરુચરિત્ર છે, એ કર્મકાંડ છે. વિચાર તો કરો કે કોઈ ગુરુલીલા પારાયણ ન કરે ને, આ દત્ત બાવની કરે ને, તો પણ મારા બાપ એ આખા દત્ત પુરાણને અને ગુરુચરિત્રને કર્મકાંડને પામે છે. એટલે બાપજી લખ્યું ગાતા સરેના શા શા કામ, શા અને પછી શા છે, શા પર પહેલા મીંડું નથી, બીજું શા છે એની પણ મીંડું છે, એટલે શાન શા, હા એવું. અને દત્ત બાવણીમાં, આખા દત્ત બાવણીમાં મેં બાર બાર બોલું છું કે 6 વખત તે લખ્યું છે અને માત્ર 2 જ વખત તે છે. હા, રામ કૃષ્ણ રૂપે તે 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 એટલે તે કીધી લીલાઓ કે તેમ. તો હું તો એવું માનું કે ગાંડું ગેલું અવધું સાંભળે છે ને, આપણે આપણે ભજન કે દત્ત બાવની ગાઈએ ને, ગાના થઈને જ ગાવાની, ગાના થઈને જ ગાવાની. હા, જો તમે જગતનો જોવા જશો ને તો જગદીશને ભૂલી જશો. આપણે તો એ એ રંગરૂપી જગદીશને જોવાનો છે. હા, તો હમારા હમારા ભેખ ભિખારી કા અલખ ઘર ટુકડે માં ગણકા, હા હા હા, એવું કંઈક છે, મને આવડતું નથી, પણ એ જગદીશ એટલે
આ શરીરનું નામ છે તે નહીં, આવી જગતને બેઠો બેઠો એક ખૂણામાં બેઠો બેઠો એ રંગ જગદીશ બધાને જગતની એના તરફની દિશા બતાવે છે કે તારે આ દત્તબાવની આ રીતે ગાન કરવાનું છે. એ ગુરુ મહારાજ શ્રી, હું તો 601 ને નહીં માનતો યાર, રાવા દેને આંકડાને. હા હું તો એમ માનું કે બીજો જન્મ થાય ને તો પણ નવીન બનીને દત્તબાવની જ ગા ગા કરો, આ ટુકડી લઈને જ. એટલે એટલે એની એનો રણ એનો ગણતરી જ ના હોય. જ્યાં સુધી સુરતચંદ્ર હોય ને ત્યાં સુધી ગાયા કરજો, લલકારજો. હા હા, અને બાપજી પણ ભજનની અંદર જો નહીં તો અવધૂતને અવધૂતી આનંદની અંદર બાપજીએ ગુજરાતી સાહિત્યના એકે પ્રકારને છોડ્યું નથી. હા, ગરબી પણ લીધી છે, લ્યો ગઝલ પણ લીધી છે, ધીરાની કાફી પણ લીધી છે. નરસિંહ મહેતા પછી જો પ્રભાત ત્યાંને જીવંત રાખ્યા હોય ને તો મારા બાપ આપણા બાપજીએ રાખ્યા છે. અને નરસિંહ મહેતાએ જે વેદાંતની ને વેદની વાતો કરી છે એ અવધૂતે ગાન કર્યું છે. એટલે એ અવધૂતી આનંદની અંદર પણ આપણે બધા મોજ કરીએ. અને આ દત્તબાવની એ મરાઠીની અંદર જેવી રીતે મરાઠીમાં પદને અભંગ કહે છે તો આ ગુજરાતીમાં લખેલું, પણ મરાઠીની પોતાની મૂળ તો મરાઠી ભાષાને, તો બાપજીએ અભંગને પણ છોડ્યો નથી. ગુજરાતીમાં દત્તબાવની અભંગ છે, કારણ કે અભંગ શબ્દ આવે છે જો કોઈને આવડતી હોય તો. વેદ શ્વાસે તારા નિર્ધાર થાકે વર્ણવ જાત્યા શેષ ના, એ અભંગ શબ્દ બોલો ને તમે દત્તબાવની બહુ કરો છો. અનેક રૂપે એ જ અભંગ ભજતા નડે ન માયા રંગ. તો આ અભંગ છે. મિત્ર મિત્ર જડી ભારતી, જો એ પણ અભંગ મૂકી દીધો બાપજીએ ગુરુ લીલામૃત ની અંદર. તો આ અભંગ પણ એ અભંગ આપણી અંદરની આ એક પણ શ્વાસ ભંગ ના થાય એ દત્ત દત્ત કરતા ખાવત દત્ત પીવત દત્ત સોવત દત્ત ચલતે ફિરતે સુમરલો દત્ત જહાં દેખો વહાં દત્ત હી દત્ત. જો બધી જગ્યાએ દત્ત દેખાતો હોય તો એનો શત્રુ કોણ અને મિત્ર કોણ? બધી જગ્યાએ બ્રહ્મ તત્વ જ દેખાય. અને એ બ્રહ્મ તત્વ આપણે આ દત્તબાવનીનું ગાન કરતા કરતા એ બ્રહ્મની છોડોને આનંદ વાજા વાગે ગગનમાં ઘણા ઘંટા ભેરી એ રંગનો નાદ આપણે દત્તબાવની કરતા કરતા અખિલ બ્રહ્માંડની અંદર ગજાવીએ. અને અખિલ બ્રહ્માંડ તમે ના જોયું હોય ને, અહીં જુઓ ને, આ જ આ બ્રહ્માંડ છે. અખિલ બ્રહ્માંડનો નાયક પણ અહીં છે અને અખિલ બ્રહ્માંડ પણ અહીં છે. એટલે ચૂપચાપ મૌનમાં પણ દત્તબાવની કરજો. દત્તબાવનીનું ગાન વિશેષ વાત ન કરતા, બધા બહુ બહુ અનુભવ છે, પણ વિચાર કરો કે એક નાનો છોકરો જો દોડતો દોડતો અહીંથી જાય અને દત્તબાવનીને એક નાની ચોપડી અધ્ધર રાખીને જાય અને દદ્દા મૈયા એને માર્ગ આપી દે તો આપણે ગાતા ગાતા શું આપણે માર્ગ ના આપે યાર નવીન? હા, તો વિશેષ વાત ન કરતા આપને પણ બધાને બોલો, સાચું બોલજો. હું ચાલે હતો ના ભાઈ ના, એક વાત બધી કરું કે ધીરુ કાકાને 94 થઈ 95માં પ્રવેશ. ગુરુ મહારાજને એવી પ્રાર્થના કરીએ કે આ બધી પાયાની ઈંટો છે. વિશેષ અહીંયા વિરંચીભાઈ પણ અહીં અત્રે છે, એમની પણ નાદુરસ્ત તબિયત છે, છતાં પણ રંગ દરબારમાં આવ્યા છે ને, અવધૂતનો શ્વાસ લે છે ને, એટલે મારા બાપ આપોઆપ એમની પણ નાદુરસ્ત તબિયત છે તો એને પણ ગુરુ મહારાજ શ્રી એવું પ્રેરણાબળ આપે અને ગાન કરે. વિશેષ વાત ન કરતા આપ 601 મારો અંક શાસ્ત્રનો અભ્યાસ બધા કરતા જુદો છે. હા, 125મી રંગ જયંતિ મેં વાત કરી હતી, ખ્યાલ છે? 125મી કેવી રીતે થાય? એક એટલે અદ્વૈત, બે એટલે દ્વૈત. બાપજીએ મૂડી ફોઈબાએ આરતીમાં દ્વૈત નિકંદન કાઢી અદ્વૈતે રમતા,
આ એક અને બે ને પાંચ છે એ પંચ તત્વ, એ પંચ તત્વનો પ્રાણનાથ એ 125 છે અને તમારી 601મી જે દત્તભાવની છે ને આ બેટા, હા તો એનું શું અર્થ લેશો બોલો, હળો તમે 601 ઠોકવા માંડો. મારા બાપ 6 0 6 + 0 + 1 એટલે 7 થયો. સપ્ત ધાતુ, સપ્ત રંગ, સપ્ત પાતાળ, સપ્ત લોક અને આ સપ્ત રંગની અંદર તે પણ 6 અને 1 7 સાત આસમાન પર હે નિર્ગુણ બ્રહ્મ નિર્ગુણ હમી કા બિન તાર તંબુર ઓમ બજા કે હમ હમી મે મસ્ત હે ના દોસ્ત દુશ્મન કોઈ હમારા હમ સદા નિસંગી હે. તો બસ આપણે બધા સંગમાં રહેતા એવું દત્તભાવનીનું ગાન કરીએ કે જેથી કરીને તમે નહીં માનો, આપણે માનીએ છીએ કે કૂતરું ભસે છે પણ આપણે કૂતરાની ભાષા જાણતા નથી. હા એ આપણી ભાષા જાણે છે, બોલો સારું ખરું કહેવાય એ સારું બોલ. એ કૂતરો આપણી ભાષા જાણે છે પણ આપણે એની ભાષા જાણતા નથી. તો કૂતરા કે હટ, બોલો જાણ્યું કે ના જાણ્યું, ત્રીજું જતું છે ને પછી કે લે લા 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 તું 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 મારો હારો તરત જ આવી જશે. અને ગધેડાને એમ કે હટ કે લે તું 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 ગધેડા ગધેડા નહીં આવતો હારો. તો મને કઈ ખબર નથી, હા મેં તો મેં બહુ ખરાબ માણસ છું, કઈ જગ્યાએ કઈ ગુપ્ત વાત થાય ને આ એન્ટીના એવું છે ને પકડી રહે. તો સપ્ત એ 6 અને 1 7 એ 7 આસમાનને આપણે લઈને એ તક્ત બ્રહ્મ નિર્ગુણ એ બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ તત્વને એ દત્તભાવનીમાં આપણે પ્રગટ કરીએ છીએ. અને એ દત્તભાવનીનો વિશેષ હનુમાન ચાલીસાના પાઠ કરતાં કરતાં દત્તભાવની પ્રગટ થઈ છે, વિચાર તો કરો. અને આવો સમર્થ એમ કે તમને યોગ્ય લાગે તો ઠીક, નહીં તો ફાડી નાખજો. વિચાર તો કરો કે મારા બાપ આટલી નિખાલસતા કોની હોય. મારું એક કાવ્ય લખ્યું હોય ને, એક કાવ્ય એમાં તો કેટલી ઝેરોક્ષ લગાડાઈ કાઢે બધા, એ લો વાંચજો વાંચજો આ નવીનના જન્મદિવસની વાંચજો. અને જો ભૂલે છું કે કોઈ ફાડી નાખ્યું તે આપણો દુશ્મન. તો આ દત્તભાવની છે, દત્ત બાવની એ 52 12 થી 12 છે. વિશેષ વાત નહીં કરું પણ ગાંડું ગેલું થઈને પણ દત્તભાવની ગાજો ગાજો ગાજો. પણ એ દત્તભાવની આત્મરંજન માટે ગાજો મારા બાપ, મનોરંજન માટે નહીં. અને અહીં જે થાય છે તમને બધાને એમ લાગશે કા ફેટો બાંધે છે અને ચશ્મા પહેરે બુગરાલીની હેડી ગયા ને મારા બાપ મનોરંજન નથી, એક જણ કરી તો બતાવો. અને અને આજે ગોગલ્સ પહેરે બાધા બધાય અલ્યા એમ નથી અલ્યા, તને સમજણ ના પડે. આ ગોગલ્સ બાપજી પણ ગોગલ્સ પહેરતા હતા, મને એમ થયું કે આ બધા બાપજીના સ્વરૂપ ક્યાંથી આવ્યા. અને ગોગલ્સ પહેરવાનું કારણ એ છે કે એક આંખથી આપણી બ્રહ્મ તત્વની અંદરની સાધના બીજા કોઈમાં ના જાય ને, કારણ કે આ 52 12ની કરે ને એટલે એક આ પલાઠી આસન સિદ્ધિ થઈ કહેવાય. અને આસન સિદ્ધિ થાય એટલે સહજ રીતે એની અંદર તપની જાગૃતિ થાય. એ તપની જાગૃતિ ક્યાં કોઈની અંદર દ્રષ્ટિપાત કરતા એ દ્રષ્ટિભેદ ના થાય એટલા માટે ગોગલ્સ પહેરે છે. તમને ખબર નહીં હોય. અને આ ફેટો એમને નથી બાંધ્યો, આ ફેટો એમને નહીં બાંધ્યો. ફેટો બાંધવાનું કારણ શું છે, ફેટ મારા નથી પણ કોઈક આવે ને હામે પથરો તો આમાં પાછો જાય. મને બોલવા દે યાર. અને આજે બધી મારી વાત જ ચાલે છે ભાઈ, દર્પણની સામે જાઓ તો પોતાનો ચહેરો દેખાય ને, દર્પણની સામે જાય તો સિંહ હોય તો સિંહ જ દેખાય, અને સિંહ ક્યારે ગધેડો ના થાય એટલે સિંહ સિંહ છે. તો
श्री दत्त दत्त नवनीत मराल दत्त ये माखण जो हो जोए भले आपनो मारो स्वभाव बहु खराब छे ये जाने छे सीधो रहे तो रहो पण आपनो स्वभाव नारियल जो राखो ऊपर थी नारियल बहु कड़क होय हमें कोई फोड़ा जतो ने फूटे पण नारियल फोड़ो ने अंदर थी मारा बाप एटलू निर्मल ने एटलू मीठास होय अने ए पाणी तो जुओ कोई ताकत छे मारा बाप नीचे माटी मळ मूत्र छे अने ए नारियली नू बी नीचे रोपाय छे अने नारियली ऊपर थाय छे मारा बाप विचार तो कर पानी कौन चढ़ावे छे आपणे सात माळनी बिल्डिंग होय अने जो पानी टाकी होय तो पाइपलाइन करवी पड़े मोटर मूकी पड़े स्विच ऑफ करवी पड़े अरे ऑन करवी पड़े त्यारे ऊपर जाय आ नारियली में पानी कौन चढ़ावे विचार तो करो तो आवी दत्तभावनी एवी करो कि भल भल पानी चढ़े अवधूत नो पानी चढ़े मारा बाप अने पछी एम कहवाय इंद्रिय ई धन इंद्रिय ई धन मन कुसुम ने मस्तक श्रीफळ धरू अने आवी दत्तभावनी नु गान करता करता मस्तक ए आपड़ा अभिमान नु आपड़ा गर्व नु एक एक निशानी छे ए मस्तक आपणे अवधूत ना चरण मां एवी रीते मूकी दीए के क्यांय आपणने एक अभिमान आवे नहीं पर अभिमान 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 हवे तो मान तो मत कर तू अभिमान मेरे बंदे जूठी तेरी शान रे मत कर तू अभिमान बस इतनी बात करता मेरी बात अभिमान अवधूत चिंतन श्री हवे जूठी बोलो या देवी नहीं बराबर नहीं आया या देवी सर्वभूतेषु क्षुधा रूपेण संस्थिता એટલે શું થયું હે દેવી ભૂખ્યા થયા છે આ બાબા લકાડે તો એ પ્રસાદનો નાદ આપણે લઈએ એ જ સાથે બધાને મારા દંડ પ્રણામ સાથે કોઈ પગે લાગવા આવતા નહીં હું બધાને પગે લાગી દઉં છું કારણ કે આ તો આ ગાગરો ને આ તો ખાલી ખાલી લોકોને ઉલ્લુ બનાવવા માટે પહેર્યા છે કશું છે નહીં આવો દોણા બગડનો ડોળો છે અને જીસને પાયા ઈસને છિપાયા જીસને પાયા ઈસને છિપાયા પણ શું કરે ભાઈ નથી બોલવું છતાં બોલવું પડે છે નથી આવવું છતાં આવવું પડે છે નથી ખાવું છતાં ખાવું પડે છે નથી જીવવું છતાં જીવવું પડે છે નથી મરવું છતાં કોને છે તાકાત આવો મારી પાસે હારા હા હા બધા કે મરવું પડે મરવા પહેલા તેલીજી શું થયું બીજું મારા બાપા જીવન દોરી તુજને સોંપી નિશ્ચિંત જગમાં ફરું જય જય ગુરુ મહારાજ ગુરુ અબ હો જા તું શુરુ શ્રી ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ઓમ ઓમ આજે આજે બાપજીએ જે વાત કરી ને એ ત્રણ ચાર શોટ તો મારા જ હતા કેવા હું મારા મંડળને મેસેજ છોડ્યો હતો હમણાં ચાર દિવસ પહેલા આ બિલકુલ તમે ભગવાનને તમને બોલાવવાનું કીધું આજે કે આ બોલી જ દો હું તમને સમજાવું મેસેજ બી સંભળાવીશ તમને પછી કે નારેશ્વર ધામમાં આપણે એવી દત્તભાવની કરવાની છે બાપજીને ગમે અને આવનાર ભક્તોને ગમે અને જગદીશાનંદજીની હાજરી છે તો આપણે સહેજ પણ ભૂલ થાય ના અને મેં અકળને એવું બોલી ગયો કે મારી ઘરે ચાર પગવાળી કૂતરી છે એ કૂતરી એવું હું કહું એવું કરે છે તો તમે કેમ ના કરો અને એ બંધ બેસતું આજે એમને બીજી વાત આ બધી બહેનોને બધા ભાઈઓ તમારા આગમન થતાં પહેલાં આ ચશ્મા ભાઈ પર મૂકી દીધેલા એટલે મેં એવું કીધું કે તમને કોને કહ્યું ચશ્મા મૂકવાની મેં કોઈને કહ્યું નતું મૂકી ફરી પાછા પહેરા એ તમારે આ કહેવાનું છે એટલે પહેરા આ બે વાત અને ત્રીજી કઈ મુદ્દો ત્રણ વાત આજે એવી બંધ બેસતી આવી કે મને એટલો આનંદ થઈ ગયો કે બાપજીએ જ આ એમને બધું બોલાવડાયું બંધ બેસતું બિલકુલ કોપી
દત્તબાવની વાત મેં આ લોકોને એવું કહ્યું હતું કે દત્તબાવની આપણે મનોરંજન કરવા નથી જવાના બાપજી. આજે તમે ત્રણ ચાર મુદ્દા મેં જે એમને કહ્યા એ જ તમે મને કહ્યા, અમને બધાને કહ્યા. મેં કીધું આપણે મનોરંજન કરવા નારેશ્વર નથી જવાનું, જો કોઈને નાવ હોય તો નાવશો, પણ મારા સૂચનનું કડક પાલન કરવાનું છે. અને એ જ બાપજી બધું બોલ્યા. આ હેડ ઓફિસથી બધું બોલાવડાયું કે તમે આવું બોલો એટલે નવીન જે કહે છે તે આ મંડળને બધી ખબર પડે બરાબર છે, અને એટલે જ તમને અહીં આજે મોકલ્યા છે. હા પણ એટલે જ આવ્યા છે તમે, બાકી તમારે ટ્રાફિકમાં જામ થઈ ગયા તો પછી બધી મગજમાં, મારે તો બાવની પૂરી થઈ ગઈ હતી. હા અને ખૂબ ખૂબ આ મંડળનો આ મંડળ, હા આપણે બધાએ 29 તારીખે એમના ઘરે જવાનું છે, 29 માર્ચે. અમે 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 મંડળ આવવાના છે, આ બધું બધાને કહું છું જેને આવું એને. આ મંડળ 29 તારીખે એમની ઘેર જવાના છે, એમને માથે જ પડવાનું, બે ટંગ માથે જ પડવાના. જે કોઈ ભાઈ બહેનને આવવું હોય તો ત્યાં કપડવાન પહોંચી જાય. 29 માર્ચ આ મંડળ અમે ત્યાં જવાનું છે બા, બરાબર ને? બાને કહ્યું હતું અમે આવવાના છે, બા કહ્યું હતું ને મેં તમને, બસ એટલે અમે આવવાના છે, તમે ના કહો તો આવવાના છે. પણ આજે બંધ બેસતી વાર્તા ભગવાને તમને એટલી સરસ બધી બોલાવી, મને આજે ઊંઘાવાની અઘરી છે. નક્કી મારા મંડળને પૂછો, મેં બધી આ વાત કરેલી છે અને એ જ વાત તમે આવો ના આવો. આ તો એ 29મી તારીખે એ ગાંડાની પુણ્યતિથિ છે. પુણ્યતિથિ નહીં, કઈ તમે પુણ્યતિથિ, તમે એ સાંભળો ખોટું છે. નહીં હવે 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 એ બોલે જોજો, તમારા આગળ બધા જૂઠો પાડું છું. હા મેં બોલ્યા એ કે છે જન્મતિથિ, મેં બોલું પુણ્યતિથિ. મારા બાપ જે જીવાત્મા જે સમયે આ પૃથ્વી ઉપર આ મૃત્યુલોકની અંદર જ્યારે જન્મ ધારણ કરે છે તો એના માતા પિતાના પુણ્યના પ્રતાપે પુણ્યતિથિએ આવે છે મારા બાપ. મેં કશું બોલ્યો નથી, ફક્ત 29 તારીખે આપણે કપડવન જવાનું છે. કોઈએ જો સાંભળ્યો મેં કશું બોલ્યો તો કહો. મેં કશું બોલ્યો છે નથી બોલ્યો, મેં ફક્ત એવું જ બોલ્યો છે કે 29 તારીખે આપણે કપડવન બધા જવાનું છે. એ બધું ભાઈ એટલે બોલો, હવે થયું કે ના થયું? ના ખોટું, મેં તો બોલ્યો નથી. નહીં એટલે જન્મતિથિ પુણ્યતિથિ ખરી કે નહીં? તો કહેવાનો મતલબ, મારા બાપ આપણો એક શ્વાસ અંદર ગયો ને, સમજી લો માસ્ટર, બહુ અગેની વાત કરું છું, એક શ્વાસ આપણો જ્યારે અંદર ગયો ને, સમજી લેજો આપણો જન્મ થયો. અને બીજો શ્વાસ જ્યારે બહાર નીકળ્યો, ઉચ્છવાસમાં બહાર નીકળ્યો, એ આપણું મૃત્યુ થયું મારા બાપ. કારણ કે બીજો શ્વાસ અંદર ગયો કે ન ગયો કોને ખબર. એટલે બાપજીએ કીધું કે જે આવ્યું તે જે જાયું તે જાય, જગતમાં જે જાયું તે જાય, ફૂલ્યું તે કરમાય, જગતમાં જે આવ્યું બોલ બરોબર. તો બધાને ગુરુ મહારાજ શ્રી જે પ્રમાણે આદેશ આપે એ પ્રમાણે પધારજો. પણ આ બાજુથી એટલે દક્ષિણમાંથી જે કોઈ આવે તો ડાયરેક્ટ ક્યારેય કપડ આવતા નહીં, પહેલા મારા ઠાકોર પાસે આવજો અને એની ઊર્જા લઈને આવજો, જેથી કરીને ત્યાંની ઊર્જા પુલકિત થાય, સુગંધિત થાય. સુગંધિમ પુષ્ટિવર્ધનમ. તો એ આમંત્રણ નવીને તો આપી દીધું, પણ હું હોઉં તો મારે આવું પૂછ પડે ને હવે. એટલે બધા જ મારા રંગના પ્રેમને લઈને આવજો. એ અવધૂત દરબાર એ માનવતાનો પ્રેમનો દરબાર છે, રંગના પ્રેમનો દરબાર છે. એટલે બધા આવજો. આ કે બે ટાઈમ આલા મારા બાપ જ્યાં સુધી શ્વાસો શ્વાસ છે ત્યાં સુધી લગા દે, આવજો બધા. શ્રી ગુરુદેવ દત્ત. હવે આપણે આગળ પૂર્ણાહુતિના પંથે જઈશું. આજનો પ્રોગ્રામ
આરતી પકડાઈ દો, આરતી પકડાઈ દો ફટાફટ, જાઓ છો આરતી પણ લાંબુ ના લેતા, એક બે એક જ મિનિટ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. સાતમા શતકના મંગલાચરણની અંદર અલખના આરાધકના ચરણોમાં કોટી કોટી વંદન. તેની સાથે રંગ મંચ પર બિરાજમાન બિલકુલ બાપજીને સાનિધ્યમાં જેને દત્તબાવનીનું ગાન કર્યું તે બધાને પણ વંદન. મંચ ઉપર બેઠેલા મહાનુભાવો અને રંગ ભક્તોને પણ મારા વંદન. હું સમય નહીં લઉં, બહુ થોડામાં જ કહી જઈશ. સાતમા શતકમાં તો પ્રારંભ કરી દીધો છે, પણ મને ખ્યાલ છે પાંચમા શતકના પ્રારંભે આ જ ભૂમિ પરથી બાપજીએ 1008 પાઠનો સંકેત આપેલો હતો, અને તેનું પ્રમાણ તે દિવસે અમી છાટણા થયેલા હતા બરાબર 11:30 વાગે. આજે એ જ બાપજીનું પ્રમાણ આપણી સમક્ષ આ જગદીશહંસની સ્વરૂપમાં હવે ઉપસ્થિત છે. એનાથી તો બીજું કયું પ્રમાણ જોવે? અલા, દીવો લઈને હોધીએ ને તો પણ ના મળે. બીજી હકીકત, નામ નવીનભાઈ, પણ એમનું કામ બધું નવું જ કરવાનું, કંઈક નવીનતા લાવવાની. અને એ નવીનતાની અંદર કેટલીક વખત એમને તકલીફ પડતી હશે, મુશ્કેલી પડતી હશે, પણ ખૂબ સાહજિકતાની રીતે બાપજી આખો માર્ગ ખુલ્લો કરી દે છે. એનું ઉદાહરણ કહું, આ પાંચ આંગળીઓ બિલકુલ એક સરખી નથી, બધાના કટ જુદા છે, પણ દરેકની વિશિષ્ટતા છે. દસ્તાવેજ કરવો ને તો અંગૂઠો જ જુએ, સહી ના જુએ. તેવી જ રીતે જ્યારે આ બધા સ્ટેજ ઉપર બેસે છે બાપજીના સાનિધ્યમાં, ત્યારે આપણે જમવા બેસીએ ત્યાં પાંચે પાંચ આંગળીઓ કેવી ભેગી થઈ જાય, એવા આ બધાના આત્માને અંદરથી હૃદયના ઉદ્ગારો નીકળે છે. એમના ઓઠ નથી ફફડતા, એમનું હૃદય બોલે છે. અને સાહેબ, દિલથી અને દિમાગથી કરીએ ને કામ, તો એમાં નફો ને ખોટ હોજીએ, અને જ્યારે દિલથી કરીએ ને ત્યારે આવું સુંદર જુલું રૂપાળું કામ થાય, અને ત્યારે જ આ બધા એના સાનિધ્યમાં આવીને બેસે. વધારે બોલાયો તો માફ કરજો, સમય ઓછો છે. અને છેવટે ગુરુદેવ દત્ત.